स्वागत करें। प्लीज सर। हूँ कमिश्नर ऑफ पोलिस सूरत सिटी ने विनती करू छू कि एसीएस होम सर नु पुष्पगुच्छ थी स्वागत करें। प्लीज सर। शमशेर सिंह सर ने विनती करू छू कि एसीएस होम सर नु स्वागत करें। હું એડિશનલ ડીજીપી સીઆઈડી ક્રાઇમ શ્રી રાજકુમાર પાંડ્યન સરને વિનંતી કરું છું કે તેઓ મુખ્ય ડીજીપી સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। પ્લીઝ સર। હું શ્રી પરિષિતા રાઠોડ મેડમ ડીઆઈજી સીઆઈડી ક્રાઇમને વિનંતી કરું છું કે તેઓ સેક્રેટરી હોમ શ્રી નિપુણા તરવણે મેડમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। પ્લીઝ। હવે હું માનનીય શ્રી વિકાસ સાય સરને વેલકમ સ્પીચ આપવા માટે વિનંતી કરું છું। પ્લીઝ સર। ગુજરાત પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સમાં ઉદઘાટન સમારોહમાં તે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સર, અધિક મુખ્ય સચિવ શ્રી ગૃહ માનનીય શ્રી મુકેશ પુરી સર, સચિવ શ્રી ગૃહ નિપુણા તોરવણેજી, અત્રે ઉપસ્થિત પોલીસ ભવનના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, તમામ રેન્જવાળાશ્રીઓ, એડિશનલ કમિશનર્સ ઓફ પોલીસ, જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ, સુપ્રિન્ટેન્ડન્ટ્સ ઓફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીગણ, એચઓડીના વરિષ્ઠ અધિકારીગણ અને મીડિયાના મિત્રો, મને લાગે છે કે ગુજરાત પોલીસની ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું હશે કે પોલીસની ક્રાઇમ કોન્ફરન્સની ઉદઘાટન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમજ રાજ્યના ગૃહમંત્રીશ્રી એક સાથે હાજરી આપી હોય। અમારા નિમંત્રણને સ્વીકાર કરી ખૂબ વ્યસ્ત હોવા છતાં આપ બંને મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તે બદલ પોલીસ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સર, આપણે જાણીએ છીએ કે પોલીસની જે કંઈ કામગીરી છે, જે કાર્યશૈલી છે, એમાં નેતૃત્વનું ખૂબ મહત્વ હોય છે અને આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી પોતાના નેતૃત્વથી ગુજરાત પોલીસની કામગીરી ઉપર ખૂબ નજીકથી ચિંતા કરે છે, વ્યવસ્થાઓ કરે છે અને આપણી જે કંઈ ખામીઓ છે એ અંગે માર્ગદર્શન આપે છે। સર, આજની જે ક્રાઇમ કોન્ફરન્સ છે એને આપણે બે ભાગમાં વિભાજીત કર્યું છે। ભોજનકાળ પહેલા વિવિધ એકમોમાં જે ગુનાઓ દાખલ થાય છે, અલગ અલગ હેડ્સના ગુનાઓ દાખલ થાય છે, એ પછી શરીર સંબંધી હોય, પછી પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, સાયબર ક્રાઇમ હોય, મહિલા લગતી બાબત હોય, એ તમામ ગુનાઓની ખૂબ ઊંડાણથી ભોજન પહેલા આપણે ચર્ચા કરીશું, અભ્યાસ કરીશું
અને જે ગુનાઓ બને છે એને અટકાવવા માટે શું શું પ્રયત્ન કરવાની હજી પણ જરૂર છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ભોજનકાળ પછી અલગ અલગ ટેકનોલોજી અંગે પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે. આજે ગુજરાત પોલીસ પોતાની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના ટેકનોલોજીસ છે અને આ ટેકનોલોજીના અલગ અલગ નિષ્ણાંતો છે અને એ નિષ્ણાંતો ફક્ત પોલીસ વિભાગમાં નથી, પોલીસ વિભાગમાં બહારના પણ નિષ્ણાંતો છે. એ નિષ્ણાંતોને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના અધિકારી પણ આજે આવવાના છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટના પણ અધિકારી અહીંયા આવવાના છે અને પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે. ફોરેન્સિક સાયન્સના પણ અધિકારી આપણી પાસે રહેશે, એ પણ પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે. એટલે ટૂંકમાં પ્રથમ હાફમાં તમામ ગુનાઓની આંકડાકીય માહિતી, એનું વિશ્લેષણ, એનો અભ્યાસ, એની ચર્ચા, એની ચિંતા અને સેકન્ડ હાફમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ એકમો દ્વારા કઈ રીતે કરવામાં આવી રહ્યું છે અને એકમોની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગથી કઈ રીતે ગુજરાત પોલીસ વધુ અસરકારક રીતે અને પરિણામલક્ષી કામગીરી કરી શકે અને સરકારના જે અન્ય વિભાગો છે એમને સાથે રાખીને કઈ રીતે કામ કરી શકીએ એની અંગેની ચર્ચા પણ કરવાની છે. સાહેબ, ફરીથી ગુજરાત પોલીસ પરિવાર વતી આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી પણ ખૂબ આજે વ્યસ્ત છે, તેમ છતાં અહીંયા અમને હાજરી આપી છે. સચિવશ્રી ગૃહ નિપુણા તરવણેજી પણ આપણે નિમંત્રણને માન આપીને અહીંયા હાજર રહ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે, આસ્થા છે કે આજની ક્રાઇમ કોન્ફરન્સમાં જે કઈ ચર્ચાઓ થવાની છે એ ચર્ચાઓ પછી જે પોલીસ ઓફિસર્સ છે, અલગ અલગ એકમોના વડાઓ છે, દે વિલ ગો બેક મોર એજ્યુકેટેડ, મોર લર્નેડ એન્ડ પ્રોબ્લી મોર અવેર ઓફ ધી વેરિયસ ફંક્શન્સ વિચ ધી પોલીસ પરફોર્મ્સ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર હેવિંગ સ્પેર્ડ યોર ટાઈમ ટુ કમ ફોર ધી ક્રાઇમ કોન્ફરન્સ. અને એક વાર ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી વિરમું છું. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ સો મચ સર. હવે હું માનનીય ગૃહમંત્રી શ્રી ગુજરાત રાજ્યને આ કાર્યક્રમ અનુસંધાન પ્રાસંગિક ઉદ્બોધન આપવા વિનંતી કરું છું. પ્લીઝ સર. સ્ટેટ લેવલ ક્રાઇમ કોન્ફરન્સમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત ગૃહ વિભાગના એસીએસ શ્રી મુકેશ પુરીજી, રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયજી, સેક્રેટરી શ્રી મતી નિપુર્ણા તુરવને અને ટીમ ગુજરાતના સૌ સાથીઓ, આજે આ ક્રાઇમ કોન્ફરન્સમાં આપણે અનેક નવા પ્રયાસો કરવા જઈ રહ્યા છે. ક્રાઇમ કોન્ફરન્સ પહેલા અનેક દિવસોથી સિનિયર અધિકારીઓ સરકાર લેવલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કર્યા પછી આજની આ ક્રાઇમ કોન્ફરન્સમાં પહેલીવાર રાજ્યના વિવિધ શહેરોમાં ફરજ બજાવતા ડીસીપીઝને બી આપણે ક્રાઇમ કોન્ફરન્સની અંદર જોડેલા છે. ગૃહ વિભાગના બી ડીએસ અને અગાઉ અધિકારીઓને આ ક્રાઇમ કોન્ફરન્સમાં આપણે સાથે જોડેલા છે. મુખ્ય કારણ આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડીસીપીઝ અને બીજા બધા જ અધિકારીઓને જોડવાનું માત્ર અને માત્ર એટલું જ છે કે ક્રાઇમ કોન્ફરન્સ થાય, સિનિયર અધિકારીઓની ચર્ચા થાય, ચર્ચા વિચારણા થાય, આખા દિવસની બેઠકો થાય, બેઠકો પછી જે કોઈ સિનિયર અધિકારીને મૂડ આવે તે પ્રમાણે નીચે સુધી વિષયો જાય અને ક્રાઇમ કોન્ફરન્સ પછી શહેરોમાં ગયા પછી કમિશનરશ્રીઓએ પોતાની ટીમની બેઠકની અંદર ક્રાઇમ કોન્ફરન્સમાં કયા વિષયો પર ચર્ચા થઈ એ ચર્ચા કરવાનો બી સમય નીકાળ્યો નથી. એટલે ભૂતકાળના અનુભવથી આપણે આજની આ ક્રાઇમ કોન્ફરન્સમાં એક બદલાવ અને એડિશન માત્ર ને માત્ર એટલું જ આપ સૌ પાસે અપેક્ષા છે કે ક્રાઇમ કોન્ફરન્સ રાજ્ય લેવલની ભરે થાય,
પણ ક્રાઇમ કોન્ફરન્સ જો તમારા પોલીસ સ્ટેશનના એસએચઓ સુધી નહીં પહોંચે તો આ ક્રાઇમ કોન્ફરન્સનો કોઈ બી મતલબ કોઈ બી ફાયદો નથી. આપણે માત્ર ભેગા થઈને આખો દિવસ અનેક સિનિયર અધિકારીઓ તમારા પ્રેઝન્ટેશન બનાવે, અનેક ચર્ચાઓ થાય, સરકારના મંત્રીઓ મુખ્યમંત્રી શ્રી તક વિષયો ક્યાં સુધી શહેરમાં પહોંચે, કઈ રીતે પહોંચે, કયા વિષયો પહોંચાડવા જેવા છે, એની બધી જ ચર્ચા પાણીમાં જાય છે. તો આજની આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે કોઈ વિષયો આપના સૌના ધ્યાનમાં આપે, આ વિષયો માત્ર તમારા સુધી રાખવા માટે નથી આપ્યા, આ વિષયોના શેડ્યુલ બનાવીને શહેરોમાં કમિશનર શ્રીની હાજરીમાં એટલીસ્ટ પીઆઈ સુધીની સેમ શેડ્યુલ પ્રમાણે આ બધા જ વિષયોના પ્રેઝન્ટેશન જોડે શહેરોમાં અને જિલ્લામાં આ ક્રાઇમ કોન્ફરન્સ તમારે લોકોએ સેમ આખા આખા દિવસની કરવાની છે, જેથી તમારી ટીમને નીચે સુધી સાયબર ક્રાઇમના અનેક કિસ્સાઓ એવા છે કે જે સાયબર ક્રાઇમમાં પોલીસ સ્ટેશનમાં આખે આખા સ્ટાફને સાયબર ક્રાઇમની માહિતી જ ના હોય. તો આ ક્રાઇમ કોન્ફરન્સના પ્રેઝન્ટેશન માત્ર જોવા માટે નથી, નીચે સુધી પહોંચાડવા માટે આજે આપણે આ વ્યવસ્થા કરી છે. બીજો વિષય કે આ સેશન પૂર્ણ થાય પછી જેટલા વ્યસ્ત ઓફિસરો હાથમાં મોબાઈલ લઈને બેઠા છે, આ બધા જ લોકો આ સેશન પછી મોબાઈલ તમારો બહાર કાં તો તમારી ગાડીમાં ડ્રાઈવરને આપી લેવો. પૂરા દિન પૂરે ક્રાઇમ કોન્ફરન્સ મેં કિસી કો મોબાઈલ અંદર લાના નહીં. આપ સભી લોકો શુભકામનાએ દેતા હું કે પિછલે 2 સાલ મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે માર્ગદર્શન મેં હમને કઈ ચુનૌતીઓ કા સામના કિયા હૈ ઓર વો ચુનૌતીઓ મેં આપ સભી લોકો ને સફળતાપૂર્વક કામગીરી કી હૈ, ચાહે વો મહિલાઓ કે વિરુદ્ધ મેં જો કૃત્ય હોતે હૈ ઉસમેં કઈ એસે કિસ્સે હૈ જિસમેં હમને ફાસ્ટ ટ્રેક કોર્ટ સે વો મહિલાઓ કો ન્યાય દિલાવને મેં હમે સફળતા મિલી હૈ. इसी प्रकार से ड्रग्स के सामने के किस्से, इसी प्रकार से साइबर क्राइम में भी कई अच्छे कामगिरी हुई है. आधार कार्ड स्कैम्स में हम लोग ने गुजरात के अनेक जिलों ने बहुत ही अच्छी कामगिरी की है और मैं विश्वास रखता हूं कि आज के ये पूरे दिन के साइबर क्राइम कॉन्फ्रेंस के बाद हम नए मिशन से नए विजन के साथ स्टेट के सभी नागरिकों को और अच्छी सुविधा और अच्छी सुरक्षा देने में सफलता प्राप्त करेंगे. आप सभी की सर्विसेज और आप सभी का प्रयत्न और टीम वर्क से गुजरात आज भी देश में सबसे सुरक्षित राज्य है. आदरणीय मुख्यमंत्री जी आज हम सबके बीच में हैं, हम सबको मार्गदर्शन देंगे, उनकी कई उनके जो विजन हैं उनको हम नीचे ले जाने के लिए प्रयास करेंगे. आप सभी लोगों का फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूँ. आभार. थैंक यू सो मच सर. હવે કાર્યક્રમના આગળના ભાગ રૂપે હું 3 વાત તમારી 3 અમારી નામની યોજનાનો ઉદ્ઘાટન કરવા માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું. પ્લીઝ સર. થેન્ક યુ સો મચ સર. હવે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તેઓ આ કાર્યક્રમ અનુસંધાને પ્રાસંગિક ઉદબોધન આપી અમને સૌને લાભાન્વિત કરે. પ્લીઝ સર. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં ઉદઘાટન સમારંભમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,
अधिक मुख्य सचिव श्री मुकेश पुरी, राज्यना पोलिसना वडा श्री विकास सहाय, गृह सचिव श्री निपुणा तोरवणे जी, उपस्थित सौ अधिकारीगण, सौ ने मारा नमस्कार। अपना हाथ में केटलू, अपना हाथ की बाजी केटली हुए त्या आगाड़ी चालू ना थयो। दरेक वस्तु में क्राइम अने क्राइम जोवानी दृष्टि आ बन्ने मां क्यांक ने क्यांक बदलाव लाईशु। आपणे मारो नाम नानो अनुभव क्यांक ने क्यांक व्यवस्था बे बाजू थी जुदी हुए। एक ज व्यक्ति बे व्यक्ति ने जुदी जुदी रीते जोई सके। एक व्यक्ति के जेना माटे क्राइम छे अने ए व्यक्ति ने आपणे क्राइम जोई अने एने सजा आपीए। जे व्यक्ति ने क्राइम समझीने आपणे सजा आपी रह्या छे एनी ए वस्तु वीआईपी माटेनी व्यवस्थामां आपणे आपता होय। एटले क्राइम ज होय तो ए वस्तु शक्य केवी रीते बने। बहु चोखवट करीने के बहु चोखा शब्दोनी वात करी शकाय एवी, कारण के अमारे भी अत्यारे पेलू शब्दो भूपेन्द्र पटेल करता सीएम ना शब्दो छे, एटले एक प्रॉब्लम अमारे भी अत्यारे आवे। पण हुं जे कहेवा मांगु छुं के तमारा मगज में क्लेरिटी आई हशे लगभग, मने नहीं लागतुं, कारण के तमारे रोज नानी एक क्ल्यू मळे तो तमे आखो गुनो शोधी सकता हो, तो मारा शब्दोथी तो मने लागे तमे तकलीफ न ज पड़े। हुं घणी वखत विकलांगोना आपणा कार्यक्रमोमां जता होय, मने घणी वखत मारी चर्चा थती होय तो हुं कहुं के आपणे कार्यक्रमोमां विकलांगोना जई आईए, एमना જે આપણે સ્પીચ આપવાની આપીએ, જે ઇનામ આપવાનું આપીએ, જે મદદ કરવાની હોય કરીએ, પણ જન્મજાત વિકલાંગતા આવે કેવી રીતે એવો પ્રશ્ન આપણને ક્યારેય થયો જ નથી। કારણ કે જન્મતા પહેલા તો એણે કોઈ ક્રાઇમ નહીં કરી નાખ્યો હોય, જન્મતા પહેલા એને શું ક્રાઇમ એવો કર્યો કે જન્મતાની સાથે જ એને વિકલાંગતા આવી? એનો મતલબ કે પુનર્જીવન તો છે જ, અને પુનર્જીવન છે તો એવી કઈ ભૂલ થાય છે કે જેના કારણે આપણે જન્મતા સાથ આખી જિંદગી એ વિકલાંગતા સાથે જીવવી પડે? હું એટલા માટે કહી રહ્યો છું કે આ બધી વસ્તુને કદાચ તમને એવું લાગે, પણ આપણી પોઝિશન, અને આપણી પોઝિશન એટલા માટે છે કે આપણે સુધાર કરવો છે। આપણા મગજમાં શું છે? ક્રાઇમ કરવો એટલે એને સજા આપવાની મગજમાં ક્લેરિટી છે કે ભાઈ એને સજા આપી થોડી ના તો હવે કરવું હોય કરી, પણ એ વખતે આપણે પછી એ સામાન્ય અમારી પોતાની વાત હોય તો પણ અમારામાં પણ કઈ બી બે જણ વચ્ચે ચર્ચા થતી હોય કાં તો ઝઘડો થયો હોય તો જે સાચો માણસ હોય એ પેલાને તો જાણે એટલો મોટો ગુનો કરી નાખે એવી રીતે પેલાની ઉપર બેસી ગયો હોય। એટલે સજા આપવાની છે, ક્રાઇમ રોકવાનો છે આપણે, પણ પોઝિશન આપણી એવી છે કે જેમાં ક્યાંક ને ક્યાંક આપણી એવી ભૂલ ના થઈ જાય કે જેના કારણે થઈને ક્રાઇમ રોકવાની જગ્યાએ એના મગજમાં જ્યારે જ્યારે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે હવે જેલમાંથી આ ગુનામાં અંદર ગયો છે, પહેલી વખત કર્યો છે, પણ હવે આખી જિંદગી આ જ ગુનો કરશે, કેમ કે એવો થઈને જ આવશે કે હવે એ જે આપણને આપશે શેના માટે મોકલ્યો ગયો ભાઈ જેલમાં કે ભાઈ સુધરીને બહાર આવે?
પણ આપણા જ બધાની ચર્ચા એવી હોય કે હવે આખી જિંદગી તમારો ડોન થઈને બહાર આવશે. એટલે ક્યાંક છે ભૂલ, કઈ ભૂલ છે, શું ભૂલ છે, આપણે બધા કોન્ફરન્સ આજે કરી રહ્યા છે એમાં મુક્તપણે ચર્ચા થાય. અને ક્રાઇમ અને ક્રાઇમ માટેની સજા અને ક્રાઇમની કેવી રીતે કરવાથી એ સજા એવી કેવી રીતે કરી શકીએ કે જેને સમાજમાં ઉદાહરણરૂપ, આપણી સેવાનું ઉદાહરણરૂપ એક જણ હોય પણ આખા સમાજને, આપણી આખી પોલીસ બેડાને આખું લાગુ પડતું હોય કે ભાઈ એક પોલીસે ખૂબ સારું કામ કર્યું, આજે બધાને ઉત્સાહ પ્રેરે, બધાને એની પરથી પ્રેરણા મળે. એવી જ રીતે આની અંદર પણ સમાજ જીવન આખું એની પરથી પ્રેરણા લે કે ભાઈ આ ક્રાઇમ કર્યું ને એની સજા આપી, અને એ સજાના કારણે આખા સમાજમાં એવી વાત થઈ કે ભાઈ આ ક્રાઇમ હવે લોકો નહીં કરે. ક્રાઇમ થયા જ કર, તમે જુઓ કોઈ પણ વસ્તુમાં તમે રોકી શકવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક વધારો થતો એવું બી લાગે આપણે. એટલે ક્યાં આગળ શું કરવાથી આમાં રોક, આપણે તો કહેવત છે ને કે ભાઈ ગુનો કરવા કરતા ગુનાનું વાતાવરણ જેવું કરો આપણે કે ભાઈ ગુનો કરવાનું લોકોને ઈચ્છા ન થાય, એ બેટર છે આપણા માટે. બાકી તો ખૂબ સારી, કારણ કે આજે જયારે માનીય નરેન્દ્રભાઈ હતા ત્યારથી અત્યાર સુધીની જર્ની, કારણ કે સૌથી વધારે લાભ માનીય નરેન્દ્રભાઈનો ગુજરાતને મળ્યો છે, અને એમાં આજે ગુજરાતમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર બિઝનેસ એ ગુજરાત બન્યું છે, તેમાં આપ સૌનો સૌથી જો મહત્વનો કોઈ ફાળો હોય, સૌથી મોટો કોઈ ફાળો હોય તો એ આપ સૌનો છે, પોલીસ ડિપાર્ટમેન્ટનો છે, ગુજરાત પોલીસનું જ કામ કે આજે કોઈ પણ ધંધા રોજગારવાળા શાંતિથી અહીંયા, અને સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ અહીંયા ગુજરાતમાં આવ્યું છે, એનું કારણ જ આપણું લો અને ઓર્ડર છે. એટલે ખૂબ સારું કામ થઈ રહ્યું છે દરેકે દરેક ક્ષેત્રે. પોલીસ ડિપાર્ટમેન્ટે એકલું પોલીસનું કામ નથી કર્યું, કોવિડમાં પણ આપણે જોયું છે કે દરેક કોવિડ સારી રીતે આગળ આવીને કામ કર્યું છે. લોકોએ પોતાના છોકરા દીકરાને અડવાની ના પાડતા હતા એ વખતે આપણે કામ કર્યું છે કે ભાઈ અગ્નિદાહ દેવા નથી ગયા છોકરાઓ, બાપા, પત્ની કે ભાઈ હવે ડિપાર્ટમેન્ટને જે કરવું એ કરે, અમારે અડવું નથી. આ પરિસ્થિતિમાં પણ આપણે ખૂબ સારું કામ કરી શકે. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ ખૂબ સારું કામ કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એક એક જણથી તમને પ્રોત્સાહન મળે તો એક જણ ડિસ્ક્રેડિટ પણ અપાઈ જાય. એટલે ડિસ્ક્રેડિટમાં પણ આપણે સાવચેતી કઈ રીતે રાખી શકાય, આપણા ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે કામ લઈ શકાય, એ તો આપણે બધાએ જ નક્કી કરવાનું છે કે ભાઈ જેટલું સારું અત્યાર સુધી થયું છે તો એનાથી વધારે સારું કઈ રીતે થાય, એના માટેનો પ્રયત્ન. ફેરિયાઓ અને વ્યાજખોરીમાંથી મુક્તિ માટેનો પણ ખૂબ સારો સમાજમાં મેસેજ, ખૂબ લોકોએ એનો લાભ લીધો છે. ક્યાંક એકાદ બે વસ્તુ એમાં આવી ગઈ હોય પણ ઓવરઓલ બધાને ખૂબ મોટો ફાયદો, નાના નાના વેપારીઓથી માંડીને વ્યાજના પૈસા અને મૂડી બધું આપ્યા પછી એ પેલા હેરાન કરતો હોય, એ બધાને ઘણી મુક્તિથી ખૂબ મોટો ફાયદો થયો છે. સામાજિક જીવનમાં લોકોને આપના પ્રત્યે ખૂબ આદરભાવ ઉભો થયો છે, ખૂબ સારું કામ એમાં થયું. અને ફેરિયાઓને લોનો પાછી અપાઈ કે ભાઈ એક તો એમાંથી મુક્તિ અપાઈ અને બીજા પૈસા માટે લોનો બી અપાઈ, એટલે બંને રીતે નાના વેપારીઓને બી ખૂબ મોટો એમાં લાભ થયો છે. ડ્રગ્સ હોય એમાં તો આપણે ઝીરો ટોલરન્સથી જ કામ કરવા માંગીએ, આપણી નવી પેઢીને કેવી બાજુ લઈ જઈશું એમાં તો કોઈ ભાંછોડ જ ના હોય. એક વ્યક્તિ સુધી ભલે એમાં કદાચ કોઈ વ્યક્તિના ઘર સુધી પહોંચવું પડે તો પહોંચવું જોઈએ, એટલા માટે કે એમાંથી જ કંઈક આગળને આગળ મળશે. એટલે શરૂઆત ને એન્ડ બંને સુધી પહોંચીશું તો જ આ સાયકલ પડે. બાકી મોટા કે નાના વેપારી પાછળ પડી જવાથી એના કરતા પેલા જે અહીં પણ લે છે એના ઘર સુધી પહોંચીએ, કદાચ એને થોડી તકલીફ પડે, ફેમિલીને તકલીફ પડે, પણ એમાં દરેક જણને સજા આપવા કરતા એમાં પણ વિચાર કરવો જોઈએ કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી
અને જે છોકરો આની આદતે ચડ્યો છે એના માટે શું સજા હોઈ શકે, એના માટે કેવી રીતે પોલીસની સજા કે ક્રાઇમની સજા એને ના હોય, એની જગ્યાએ એને કંઈક કેવી સજા કરવાથી એનું ફેમિલી પણ આપણી સામે ચાલીને આવે કે આ મારો છોકરો જરા આની લતે ચડ્યો છે, તો પછી આગળની આપણને મળી શકે. ક્રાઇમમાં પણ આ ડ્રગ્સ માટે પણ ખૂબ સારું કામ ગુજરાત સરકારે આપ સૌના સહયોગથી કર્યું છે, ખૂબ સારું કામ એમાં પણ થયું. બાકી તો અમારા બધાનો વિષય તો તમે જે સારું કરો એમાં તમારી સાથે અમારે ઉભા રહેવાની અમારી તૈયારી છે. બાકી આ લાંબો વિષય અમારો છે નહીં, એટલે અમે તમને અહીંયાથી કંઈ પણ કહીએ એ અમારા વિચારો છે. એમાં સારું ને ખોટું બંને તમે જોઈ શકો કે ભાઈ આમાંથી આટલું લઈને આગળ વધી શકાય એ આપ સૌ કરો. અને કોન્ફરન્સનો મતલબ જે હમણાં હર્ષભાઈ કહેવા માંગતા હતા કે ભાઈ તમે જે વિચારો છો એ જ આખું ડિપાર્ટમેન્ટ વિચાર છેક સુધીની વિચારશે તો તમને રિઝલ્ટ મળશે. બીજો કોઈ એમાં કહેવાનો પ્રયત્ન મને લાગે ત્યાં સુધી એટલો જ એમનો વિષય હતો કે ભાઈ છેક સુધીને તમે એને લઈ જાઓ. તમે જે વિચારો એ બીજો જુદું વિચાર હતો કરવાનું શું, જેની પાસે તમારે કામ લેવાનું છે એને ખબર જ નથી કે તમે શું વિચારી રહ્યા છો, અને એટલો ટાઈમ નથી હોતો ઘણી વખત. તો આ કોન્ફરન્સમાં તમે જે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરો, ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી, તો ત્રણ વાત પબ્લિકની કઈ કઈ આવે છે એ ભેગી કરવી જોઈએ કે દરેક વખતે આ ગુનામાં કોઈને પકડીએ છીએ તો પહેલી ત્રણ વાત એ છૂટવા માટે આ કરે છે, અથવા તો એને એની સાચી કે ખોટી ત્રણ પહેલી વાત આ લોકો આ કરે છે તો ખ્યાલ આવે કે ખરેખર આમાં શું છે. અમારા માટે તમારા માટે તમારે તો બરોબર છે કે ભાઈ શું ક્રાઇમમાં પહેલા એ લોકો શું કહેવા માગે છે છૂટવા માટે, કે જે પણ એને મગજમાં હોય પણ પહેલી ત્રણ વાત શું કહે છે. કોઈ પણ ગુનો હોય તો એમાં પહેલી ત્રણ વાત શું આવે છે એ જરા એક કંઈક આવે તો અમને કહેજો, અમે થોડું જોઈશું કે ભાઈ આવું પબ્લિકમાં આવે છે. બાકી તો આપ સૌ અને આપ સૌના કામગીરી જે રીતે પોતે નિભાઈ રહ્યા છો એ જ રીતે સક્સેસફુલી આજે અમૃતકાળમાં આપણે વિકસિત ભારત બનાવવું છે. મને નરેન્દ્રભાઈની સંકલ્પ છે કે વિકસિત ભારત અમૃતકાળમાં, અને એના માટેની જો કોઈ લીડરશીપ લઈ શકે તો એ ગુજરાતે જ લેવી જોઈએ, અને એના માટે આપણે સૌ સાથે મળી અને અમૃતકાળમાં ગુજરાતને જેટલું બને એટલું ઝડપથી વિકસિત ગુજરાત બનાવીએ અને એમાં આપ સૌનો સહયોગ રહે. ઘણા બધા યંગ છે એ જે એક અમૃતકાળ સુધી હશે, આપણામાંથી બીજા કેટલા હશે કે નહીં એ ખબર નથી, પણ આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈની સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સો મચ સર, આપના શબ્દો અને આપના વિચારો અનુસરવા ગુજરાત પોલીસ હંમેશા કટિબદ્ધ રહેશે સર. હવે હું કાર્યક્રમના આગળના ભાગરૂપે પ્રેઝન્ટેશન ઓફ મોમેન્ટો માટે ડીજી સરને વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રી